singa. Oi karna singa. Yerra kanpa. Ya chakan pa. Ya hambo. Ya hambo. Ya mamma kena. Ya mogi masi. Ya hambo re hambo. પણ અમુક પ્રોગ્રામ એવા હોય કે એમાં અમને બોલવાની મજા આવે એમ. સમજદાર વર્ગ જ્યારે સામે બેઠો હોય ત્યારે અમને બોલવાની મજા આવે. પ્રોગ્રામ તો અમે દરરોજ આપતા જ હોઈએ છીએ. બાકી તો શું છે, લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, આ દોરંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. આ સમાજ એવો છે ભાઈ, તમે ઊંચું જોઈને આયલા જતા હો તો એમ કે નીચું નથી જોતા, તમે સાંભળી જાઓ ને બીજેથી નીચું જોવો તો એમ કે ઊંચું નથી જોતા, ત્રીજેથી તમે આડું અવળું જોવો તો એમ કે આંખોના ઠેકાણા નથી, અને ચોથેથી તમે તમારી આંખોને ફોડી નાખો તો સમાજ એમ કહેવાનો છે કરેલા કર્મના બદલા ભોગવવા તો પડે જ. લાને પહોંચાય જ નહીં એમ. પેલા કરતા હાવ સમય ફરી ગયો છે. હું હમણાં બસમાં જતો હતો ગિરીશભાઈ, બસ આખી ચિકાર ભરેલી. એક બેન બાબોતળીને ઊભો તો, બાબો બસ એક જ વાત કરતો હતો કે અમ્મા મુજે બેઠના હૈ, અમ્મા મુજે બેઠના હૈ. ત્યારે એની માએ એક જ જવાબ દીધો કે બેટા એ સબ હમ સફર હૈ, હમદર્દ નહીં. બિહાડવા માટે તો હમદર્દ જોઈએ એમ. આ કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. આ કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો તમને ને મને સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ ખુદા પૂછે છે. એટલે બધું એટલું બધું ફરતું જ ગયું છે. અને એમાં આ સિરિયલો આવી બધી સ્ટાર પ્લસની ને એની ટીવી સિરિયલો તમે જોતા હશો. અમુક તો બે બે વર્ષથી હાલે છે, રામ જાણે મને તો કંઈ ખબર નથી. પણ એ અમુક સિરિયલો તો એવી આવી છે ગો ઘરમાં કરી ગઈ છે. હું ઓફિસેથી 6:30 હાથે ઘરે આવું તો રાતના 11:30 મારા ઘરના પૂછે કે તમે ક્યારે આવ્યા. બોલું એટલા બધા સિરિયલમાં ઓતપ્રોત હોય છે. અને ઓલી કંઈક 10 વાગે એક સિરિયલ આવે છે કહાની ઘર ઘર કી. અમારા બાજુવાળાની બેબીની હમણાં હગાઈ તૂટી ગઈ. મેં કીધું હગાઈ ક્યાં તૂટી ગઈ? મને કે આનું નામ પલ્લવી છે ને. બોલું હગાઈ તૂટી ગઈ. 10:30 કઈક ઓલી સિરિયલ આવે છે સાસ ભી કભી વહુ થી. ઓમ કહેવાય સામાજિક સિરિયલ, પણ 15 દિન 15 દિવસ મીર ફરી જાય. અને તુલસી એક ને એક. હમણાં કઈક વળી આ ઓલો મોટો આવ્યો છે, ટકી ગયો ગમે એમ હોય. તો પેલો મીર મરી ગયો તો મારા ઘરને 8 દિવસથી સફેદ આડલો પેલો. મેં કીધું કા? મન કે મિહિર ગુજરી ગયો ને. પણ મેં કીધું હું તો જીવું છું ને. અને પછી સુનમુન જ ફેર્યા કરે ઘરમાં. મેં કીધું તને તકલીફ શું છે? મન કે મને એમ થાય છે કે હવે આ તુલસી લગ્ન કોની યારે કરશે? પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ તુલસી માણેક ચંદારે લગ્ન કરશે ને, ગોવા ફરવા જશે, તું આ બધી ચિંતા કરમાં એમ. એટલું બધું બધું ફરતું જાય છે. તમે જોજો આ મોબાઈલ આવ્યા, ગાવાવાળા શું છે આંખો બંધ કરીને ગાતા હોય ને એને વાંધો ન આવે. અમે આંખો બંધ કરીને બોલીને તો મીંદડી દૂધ પીતી એના જેવું લાગે. એટલે આ મોબાઈલ આવ્યા, મોબાઈલમાં કેવી ઉપાધિ. મુંબઈમાં હમણાં એક ભાઈ મને નંબર દીધા, મને કે 98256 33333, પણ કે આગળ પીપી લખજો. મેં કીધું આમાં પીપી ન હોય એમ. વડોદરા સિટી બસ સ્ટેન્ડ ઊભો તો એક ભાઈને મોબાઈલ આવ્યો કે બાજુવાળા ભીખુભાઈને બોલાવો તો ઓલો આમ ઘૂમરી ખાઈ ગયો. પછી એને ખબર પડી કે આ તો આપણા ઘરની બાજુ મરીએ છે એમ. અમદાવાદ હું આમ શૂટિંગ કરીને બહાર નીકળ્યો તો એક ભાઈ લીમડે ચડીને બેઠા હતા. મેં કીધું કા? મને કે ટાવર નથી મળતો. મેં કીધું તું પડીશ તો કોઈને નહીં મળે. આવ્યો અમારે મોરબીમાં, તું કેવા ટાવર લઈ દઉં એમ. એટલે મોબાઈલમાં ઘણી ઉપાધિ છે. અમદાવાદમાં એક બાપા રહેતા હતા, છોકરો અમદાવાદમાં રહીએ ને બાપા ગામડામાં રહીએ. એ કે પપ્પા તમે આવો ને મારું મકાનનો જડે તો મોબાઈલ કરજો. ગામડાનો બિચારો બાપો અમદાવાદમાં ઉતરો,
સોસાયટીમાં ફરીને પરસેવો રેબજત થઈ ગયો, પણ છોકરાનું મકાન ક્યાંય ન જડે. તો મોબાઈલ કર્યો તો સામેથી કેસેટ આવે, વો ભી આપકે સાથ બાતચીત નહીં કર સકતે. અને બાપો મૂંઝાણો, વળી બીજી વાર લગાડ્યો, બીજી વાર આવું થયું, બે ત્રણ વાર આવું થયું ને બાપા ગરમ થયા. એ કે ગગી તું એને કે વાત હું ન કરે, હું એનો બાપ થાવ છું. હવે આમાં ગગી ક્યાંથી કી એમાં? હમણાં એક ભાઈ તો મોબાઈલમાં ઉભો ઉભો આમાં કંઈક કરતા, ત્યાં એક બાપા નીકળ્યા, એ કે શું કરો છો? તો કે સેવ કરું છું. તો કે અધીસો તીખા મારાય કરી નાખજો. આમાં તીખા થાય? આ તમે જોજો, સરકાર હવે આ ટેલિફોનના બધા વાયર જમીનમાં નાખવા માંડ્યા. શું કામ કર્યું? બીજા માળે એક બેન રહેતા હતા, એની ઘરે ટેલિફોન આવ્યો. એ કે બેન બરોબર સંભળાય છે? તો કે આ ટેલિફોન બરોબર રિપેર થઈ ગયો? તો કે આ. તો કે બાથરૂમમાંથી નાતા નાતા કેમ બહાર આવ્યા? બેન મૂંઝાણા, કારણ ટેલિફોનમાં દેખાતું હશે. આમ જોવા માંડ્યા. તો કે બેન બારીએ જુઓ, બારીએ જુઓ, બારીએ જોઈ તો આમે થાંભલે ચડીને બેઠો. સરકાર કે નાખો જમીનમાં, એટલે બધું એટલું બધું ફરતું જાય છે. તમે જોજો, આ ડિસ્કો આવ્યો, શેરીમાંથી એક છોકરો દોડીને આવ્યો, મને કે મારા મોટી બા હુતા હુતા ડિસ્કો કરે છે. મેં કીધું એ આપણે નથી જોયું. હું ન્યા ગયો તેને મોટી બા નાચકીને તાણ આવે. મેં કીધા હોસ્પિટલ ભેગા કર્યા, ડિસ્કો ન કહેવાય. છોકરા હવે એવા થઈ ગયા છે ને, પાંજરા કરાવવા પડે, જમવા ટાઈમે જ બહાર કઢાય. એમ મોરબીમાં હું હમણાં શંકરાશ્રમમાં બેઠો હતો ને, કાકા આવ્યા, તેની ભેગા બે છોકરા. એ કહેતા એને મારા મોજા જ ઉપાડ્યા સીધા, ધૂળબુડ મીંડો ભરવાનો. કાકાને મેં કીધું આ તમારા દીકરાની રીત નથી, આમ કોકના મોજા બોજા ઉપાડી. મને કે મારો ભત્રીજો છે, મારો બાબો જો તમારા બુટોલા નદીમાં નાખે. કોના વખાણ કરવા એ ન ખબર પડે. એમ શેરીમાં આવેલો જતો હતો, એક છોકરો મને પાણો મારતા મારતા રહી ગયો. એના બાપાને મેં કીધું હમણાં માથું ફોડી નાખત. મને કે ફોડ્યો? મેં કીધું ના. મને કે તો મારો ન હોય, મારો ફોડી જ નાખ્યું એમ. અને ગુજરાતમાં વાવાઝોડું ઉપડ્યું, એક ભાઈના મકાન હાવ કાતા હતા, છોકરાઓને બીજે ઘરે મૂકવા ગયા, છાપરા ઉડે છે થોડીક વાર હાંચવો. એ ભાઈ ઘેરે ગયા ત્યાં ગરદણી વાહે આવ્યા. એ કે વાવાઝોડાને મોકલો પણ આ છોકરાઓને લઈ જાઓ, એનેથી વધી જાય એમ છે. એમ છોકરાઓની બહુ ઉપાધિ. અમદાવાદમાં મારો મિત્ર છે, હું એના ઘરે અમે બે રાતે બેઠા હતા, તેનો બાબો આવ્યો નાનો અવળો. એ કે પપ્પા બાથરૂમ જાઉં છું ને બાયણું ખોલું ને લાઇટ થાય છે. એના પપ્પા કે ના બેટા, સ્વિચ કરી તો જ લાઇટ થાય. તો કે ના ના, બાયણું ખોલું ને લાઇટ થાય છે. હું વિચારમાં પડી ગયો, મેં ઓટોમેટિક દરવાજામાં કાંઈ કહીશે. તેને મમ્મી બાજુમાં બેઠા તો ઉલાળીને એક લાફો માર્યો. મેં કીધું મારોમાં મારોમાં. મને કે ભાઈ બેડીથી રાતે ફ્રીજમાં જી આવે છે આ. એ કે દૂધ ફાટી જાય છે અમારે. મેં કીધું સાકે બેદીથી ખારું આવતું હતું, તમારી વાત સાચી. એટલે બહુ ઉપાધિ છે. અને ઘણા તો શું છે, ભણેલા હોય પણ ગણેલા ન હોય. તમે જોજો, હમણાં એક ભાઈ ઇન્ટરવ્યૂ દેવા ગયા, સાહેબે પૂછ્યું કે તમારા બાપુજી શું કરે છે? તો કે મજા કરે છે. હવે ક્યાં તારે હાટુભાઈ થાય તને સમાચાર પૂછે? શું નોકરી કરે છે એમ કે ને? હમણાં એક ભાઈને મેં કીધું એસિડિટી મને બહુ થઈ ગઈ, પેટમાં બળતરા બહુ થાય છે. મને કીધું ધારું મચ્છર મરી જાય. મેં કીધું તમે કહો છો ડીડીટી, હું એસિડિટીનું કહું છું. એટલે ઘણાએ ભણેલા હોય પણ ગણેલા ન હોય. એમ અમારા ડૉક્ટર સિનોજીયા છે મોરબીમાં, એના દવાખાને હું બેઠો હતો ને કાકા કાકી આવ્યા. તો કાકીની નાડ જોઈને સાહેબ કે શું થાય છે? તો કાકા કે મારા વાઈફ થાય છે. હવે એમની આને શું થાય છે કે ને? અમારા સર્જન છે માકડ સાહેબ, એની હોસ્પિટલે બેઠેલો ને એમાં મંદિરના પૂજારી આવ્યા. એ કે સાહેબ જાડા થઈ ગયા છે. તો સાહેબે તબિયત બબિયત જોઈ, દવા બવા દીધી. પછી પૂજારી વળી હાલતા હાલતા કે સાહેબ આમાં નિયમ શું પાળવાનો? મેં કીધું નિયમમાં બીજું કાંઈ નહીં, પણ હમણાં 15 દિવસ શંખ વગાડતા નહીં. અને મહાભારત જોયા પછી બધાને ખબર છે કે શંખમાં કેવી તકલીફ પડે એમ. એટલે ઘણાએ ભણેલા હોય પણ ગણેલા ન હોય. એ દવાખાને હું બેઠેલો ને એમાં એક ભાઈ આવ્યા. એ કે સાહેબ મને જાડા થાય છે, પણ ઓલા ભાવનગરી ગાંઠિયા ખાય ને એવા જ થાય. ડૉક્ટર મૂંઝાણા કે જાળીબાળી ગળી ગયું હશે કાંઈ. 4-5 જાતની દવા દીધી.
ફોટા બોટા પાડ્યા. હોળી ઓલો આરતી પછી આવ્યો એ કે સાહેબ ઝાડા તો એવા જ થાય છે ભાવનગરી ગાંઠિયા જેવા. ડૉક્ટર મુંજાણા એ કે એમ તમારે નિદાન નહીં થાય, હવે તમે લેટરિન જાઓ ને તો મને બોલાવો. તો ઓલો આવ્યો એક દી કે હાલો સાહેબ. પછી ડૉક્ટર સાહેબે કીધું કે આ જાળીવાળું ગંજી તમે જે પહેરો છો ને એ ઊંચું લઈને બેહતા જાઓ, આમાં મરી જાવ તો એ નિદાન ન થાય. અમારે સાહેબ છે, મેં તમને કીધું ને ડૉક્ટર, એણે વળી એક દી સાંજે ઘરે ફોન કર્યો એ કે મારે આ દાળ ઢોકળી ખાવાની ઈચ્છા છે, દાળ ઢોકળી બનાવજો. ફોન મૂક્યો અંદરથી આવ્યું એ કે સાહેબ જાડા થયા છે. તો સાહેબ વળી કે કેવા જાડા થાય છે, તો કે આપણે વળી દાળ ઢોકળી ન ખાઈ. આમ ડૉક્ટર દર્દી ગયો ને ઘરે ફોન કર્યો એ કે દાળ ઢોકળીનો પ્રોગ્રામ આજ બંધ રાખજો, આ ડેરીના દૂધ નબળા આવવા માંડ્યા. એમાં સરકાર તરફથી ફરિયાદ થઈ કે દૂધ કેમ નબળા આવે છે તપાસ કરો. એ સાહેબો ગામડામાં તપાસ કરવા નીકળી પડ્યા. તે એક બે ભેંસુ ઉભેલી ને થોડાક ભડવાર ઉભેલા ન્યાજીને ઉભારિયા એ શું આને ખાવાનું આપો છો. ઓલા કે દાળ ભાત શાક રોટલી આઠ દીમાં ખાવાનું મિષ્ટાન દઈશ. એ કે માણસોને ખાવા નથી મળતું ને ભેંસોને આવું આપો છો, લાવો 500 રૂપિયા દંડ. 500 દંડ લીધો. વળી બીજે દી નીકળ્યા એક બે ભેંસું થોડાક ભડવાર ઉભેલા, શું ક્યાંને ખાવાનું આપો છો. તો કે સાહેબ રચકો છે કપાસિયા છે આવું બધું દઈ. આવું દો પછી દૂધ નબળા જ આવે ને, કે લાવો 500. ત્રીજે દી નીકળ્યા એક બે ભેંસું, શું કે ખાવાનું આપો છો. તો કે સાહેબ અમે તો રોકડા પૈસા દઈ દઈશ, જે ખાવું એ ખાઈ લઈએ. એટલે એટલું બધું ફરતું જાય છે. મેં તમને કીધું ને પહેલાં જોજો તમે માણાને પાળતા, હવે મીંડા કુતરા પાડવા. સમય એવો ફરી ગયો છે. પેલા શું હતું કે ભાઈ નબળું વર છે ને ત્યાં અહીં આવતા રહ્યો, સારું વર થાય પછી વ્યા જાજો, એમ માણસો માણસોને પાળી લેતા. હવે મીંડા કુતરા પાડવા. વડોદરા હું હમણાં ગયો તો નકરા બોર્ડ જ મારેલા કુતરાથી સાવધાન, અને બોર્ડ નીચે પોતે ઉભો. આપણને થાય કે આ દિશિક બીજો. અને ઘણા એના તો એની આરે રહી રહીને સ્વભાવ એવા થઈ જાય. એમ એક ભાઈ કૂતરાને ખાવાના બિસ્કિટ લેવા ગયા કે કૂતરાને ખાવાના બિસ્કિટ દો. બોલો કે અહીં ખાવા છે કે બાંધી દઉં, ખબર ન પડે. આ છે એક બીજો. હમણાં એક ભાઈ આલસે કૂતરા લઈને આવ્યા, મને કે કૂતરું લઈ જાવ. પણ મેં કીધું મારે શું કરવું છે, મને કે બહાર બેઠું રહીએ ટપાલ લઈ આવે બધાનું ધ્યાન રાખે. મેં કીધું તમે જ રાખો ને, મને કે મારી ઘેર ચોર આવ્યા તા લાઇટ લઈને ભેગું ગયું આખું ઘર બતાવ્યું, એવા કૂતરાને આપણે શું કરવા. એમ અમદાવાદમાં હું આમ શૂટિંગ કરીને બહાર નીકળ્યો ત્યાં એક ભાઈ એવા, મને કે આવો ને પ્રભુ ઘરે. મેં કીધું મારે મોડું થાય છે. મને કે 5 જ મિનિટ ફળિયામાં પાગ મૂકીને વ્યા જાજો. મેં કીધું આ કલાકારનો કોક ચાહક જીવ લાગે છે, લાવ જાઓ. તો હું તો ગદબમાં બકરી આવેલી જાય એમ આવેલો ગયો એની વાંહે. તો ભાઈનું ઘર આવ્યું ને બાયણું ખોલ્યું ત્યાં કૂતરું હામે જ ઊભું હતું. મેં કીધું આ કૂતરું. મને કે આવતા રહ્યો આવતા રહ્યો. પણ મેં કીધું આ છૂટું છે. મને કે આજે જ લીધું છે, આ અખતરો કરવા જ તમને બોલાવ્યા છે. કૂતરા ઈલિયન અખતરા આપણા ઉપર કરે, આનું કરવું શું એમ. ઓલા કંઈક નાના નાના નીકળ્યા છે, તમે જોજો પામોલિયન કહેવાય, હું રામ જાણે સફેદ રૂછડાવાળા. ત્યાં રાજકોટમાં મારા ભાઈબંધના ઘરે ગયો તો કૂતરું હાવ નાનું એવું. મને એમ થયું કે કૂતરું સારું છે, મેં લાવને બિસ્કિટ ખવડાવું. તો આમ કાઢીને ગુલુ 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 કરતો ત્યાં ભાઈ આવ્યા. મને કે શું કરો છો. મેં કીધું બિસ્કિટ ખવડાવું છું. મને કે મોઢું આ બાજુ છે. મોઢા કઈ બાજુ હોય ખબર ન પડે તેવા કૂતરા રાખીને આપણે કરવું શું એમ. એટલે ઉતાવળ બહુ મુશ્કેલી મૂકી દઈએ. મોરબીમાં એક ભાઈ માર્કેટમાંથી સાયકલ લઈને નીકળ્યા ને એક માજીને પછાડ્યા. માજી કે મારા રોયા દેખતો નથી, તો કે તમારા ઉપરથી ઘાત ગઈ. એ કે ટાંટિયા ભાંગી નાખે તોય ઘાત ગઈ. એ કે દરરોજ ખટારો લઈને નીકળ્યો છે, આજે જ સાયકલ લઈને નીકળ્યો છે. વડોદરામાં ખટારાવાળાએ એક્સિડન્ટ કર્યું ને માણસો કે હમાઈને ન્યાવળી બોર્ડ મારેલા સ્કૂલ છે ને વાહન ધીમેલાઓ. તો હું ડ્રાઈવરને મીંડો સમજણ આપવા. મેં કીધું આ સ્કૂલ છે બોર્ડ માર્યા તોય ખબર નથી પડતી. મને કે આમાં ક્યાં કોઈ વિદ્યાર્થી આવી ગયો છે. મેં કીધું તઈ. મને કે આ તો હેડમાસ્તર છે. તો જ આવા દે. એટલે ઉતાવળ બહુ મુશ્કેલી મૂકી દીધી. આમ ટ્રાફિકવાળાએ પોલીસવાળાએ ગાડી રોકી કે લાઇટું કેમ બંધ છે. તો ઓલા અંદરથી કીધું કે સાહેબ પાવર હાઉસ બંધ છે. તો કે જવા દે.
એ અડધી કલાક પછી એને ખબર પડી કે આ લાઈટું ને પાવર હાઉસ ને ઘણું સેટું એમ. અને ગોંડલના બસ સ્ટેન્ડમાં એક ભાઈ મારી સામે દાંત જ કાઢ્યા કરે. મેં તું કાં દાંત કાઢો મને કે બહુ મજા આવે છે. પણ મેં કીધું વાત તો કરો. મને કે તમે કોઈને કહેશો નહીં? મેં કીધું ના. મને કે 2 રૂપિયા હાવ ખોટા હતા ને દઈને છાપું લઈ આવ્યો. મને કે વાંચો. મેં કીધું આની તારીખ તો વાંચા, વરદી પહેલાનું ઠપ કર્યું તને. એ બધું પૈતું ત્યાં એક માજી બસમાં ચડે ને પડે ચડે ને પડે. મને દયા આવી તો માજીને વળી મેં હાથ જાલીને બસમાં ચડાવ્યો. તો માજીએ મને આશીર્વાદ આપ્યા. મને કે ગગા તે મને ઉંચકી એમ તને મારો ભગવાન ઉંચકે. મેં કીધું આ આશીર્વાદ નો કહેવાય. અકારણ ખરાબ થાય ને એવું ઘણા બોલતા હોય. તમે જોજો, પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ હેતા અભ્યાસે નો મિલે તો બિના કૃપા ભગવંત. એની ક્યાં યુનિવર્સિટી નો હોય. હમણાં એક ભાઈ મને કે બીડી હળગાવીશ બાકસ દીઓ. મેં કીધું ઓલા ભાઈ જીભે હળગાવી લ્યો. મને કે કાંઈ જીભે હળગાવાય? મેં કીધું એની જીભે ગામના ગામ હળગાવ્યા છે, આમાં તારી બીડી હું ઝપટજી લે. મને મારે એક ભાઈને પૂછાઈ ગયું. મેં કીધું ક્યાંથી આવો છો આપ? મને કે ચૂલામાંથી. મેં કીધું તઈ જ આમ ધોવાણા કાઢો તમે. અમુકને તો બોલાવ્યા ન થાય. એક બેને બાયણું ખોલ્યું હતું, અમે બીજા બેન ઊભા હતા. એ કે મહેમાન આવ્યા છે? તો કે હા મોટા દીકરાને જોવા આવ્યા છે. તો કે કયો ઓલો વાય આવે ઈ? ઓલો ત્યાંથી જ રહેવાના. પણ એવું બોલવાની જરૂર શું એમ? એટલે કારણ ખરાબ થાય ને એવું ઘણા બોલતા હોય. તમે જોજો. અને અમને તો એટલા બધા અનુભવ થાય. અમે બધા કલાકારો હમણાં પ્રોગ્રામ દેવા જતા હતા, એમાં મેટાડોર વાળા ઉલાયેલો એક જણા. મને તો પરસેવો વળી ગયો. મેં કીધું નક્કી આજ પોલીસ ચોકી ભેગા થવાના એમ. અને ઓલો રાયડું નાખે. મેં હાથ જાલીને ઊભા કર્યા. મેં તમે છો ભાગ્યશાળી, દવાખાનું સામે જ છે. મને કે હું જ ડૉક્ટર છો. મેં તો જવા દીધું શું. અને ગુજરાતમાં હું પ્રોગ્રામ દેવા ગયો તો મને એમ થયું પિક્ચર જોઈ આવું. તો માજનવાડાને ડેલા જેવો ડેલો, ટિકિટના ભાવ 1 જ છે, મગજમારીની આવું બધું લખેલું. અને 2 રૂપિયાની જ ટિકિટ મળે. ટિકિટ લીધી ત્યાં 4-5 જણા કોથળા લઈને આવ્યા. મેં કીધું આ કોથળા? મને કે અંદર પાથરવા જશે ને. મેં કીધું બોલો વાંધો નહીં, આવો. હું તો જઈને અંદર બેઠો. મેં કીધું હમણાં પિક્ચર ચાલુ થાય, હમણાં ચાલુ થાય. ત્યાં તો થોડીક વારમાં સ્લાઇડ આવી. કાલ ગાર કરવાની હોવાથી બેસો બંધ રહેશે. તોય હું બેઠો રહ્યો. મેં કીધું હમણાં પિક્ચર ચાલુ થશે. તે થોડીક વારમાં બીજી સ્લાઇડ આવી. જાનવર બહુ નીકળે, પગ ઊંચા રાખીને બેસજો. મેં કીધું આમાં ક્યાં ઊંચા રાખ. તોય મેં ધીરજ રાખી. મેં કીધું હમણાં ચાલુ થાય, હમણાં ચાલુ થાય. ત્યાં પડદાની ઓલી કરતી મીંડા પાણા આવવા. મેં મેનેજરને બોલાવ્યો. મેં કીધું પાણા કાં આવે? મને કે જેટલા આની કોર બેઠા છે ને એટલા જ ઓલી કોર બેઠા છે. આવું તમારે દરરોજ થાય છે. ઊભો થવા જતો ત્યાં લીમડા ઉપર ધબધબાટી બોલી. મેં કીધું આ મને કે બાલ્કની, એની જવાબદારી ચડી જાય ને એની જવાબદારી ઉતરી જાય. બહાર નીકળી ગયો. એટલે પિક્ચરમાં તમે જોજો ઘણા અનુભવ થાય. હમણાં હું પિક્ચર જોવા બેઠો તો ત્યાં એક ભાઈ આવ્યા, મોડા મોડા ભફ થઈને મારી આવીને બાજુમાં બેસી ગયા. મને કે કેટલું ગયું? મેં કીધું હગાઈની વાતો હાલે છે, તમે દેવળ પાકું થાય. અને એક પિક્ચરમાં તો કોણ જાણે શું થયું ને, હું આમ પિક્ચર જોતો ત્યાં ઓચિંતો સિંહવાળો આ થયો મારી બાજુમાં. મને એમ થયું કે આ ભાઈ તો ઓળખતા નથી. પણ મેં કીધું જાને મોહબ્બત ફિર મિલે ના મિલે. એટલે મેં તો મૂઠો ભર્યો અને હું તો મીંડો ખાવા. ત્યાં ઇન્ટરવલ પડ્યો તો ઓલા ભાઈ મને કે તમે ખાવ છો? મેં કીધું હા. મને કે મારા ઘરના ને દીદી હતી. મેં કીધું ઓલીકોર બેઠા છે. આવા ઓતપ્રોત થઈ જાય, એનું કરવું શું? એટલે ઘણા અનુભવ થાય. હમણાં હું વડોદરા પ્રોગ્રામ દેવા ગયો તો સિટી બસ સ્ટેન્ડે આવ્યું તો એક ભાઈ મારી સામે આવેલા આવે પણ આમ ના માસ. એટલે મેં કીધું આને વા બા કંઈક થયું હશે એમ. તો બસ પહે એવા તો એમ સીધા ને સીધા. એટલે મેં ચડી જાઉં તમે પહેલાં. તો ઠેકડો મારીને ચડી ગયા પણ હાથ હલાવે જ નહીં એમ. તો મારી બાજુમાં જ આવીને બેઠા તે કંડક્ટર આવ્યા. ટિકિટ? તો કે ખિસ્સામાં પૈસા છે લઈ લ્યો પણ હાથ ન હલાવે. તો કંડક્ટર બિચારો હારો, પૈસા બૈસા લીધા, ટિકિટ બિકિટ દીધી. પછી મારેથી ન રહેવાનું. એટલે મેં કીધું વાથીઓ છે? મને કે તમને થાય નહીં. તો મેં કીધું ગુમડા થયા જ? મને કે તમને થાય નહીં. તો મેં કીધું આમ નામ રાખીને કાં બેઠા?
મને કે ઘેરે બારીનો કાટ તૂટી ગયો હતો ને, માપ લઈને નીકળ્યો છે. ને તો બરોબર તો બાજુમાં એક બેન બેઠા હતા, વાતમાંથી વાત નીકળી. મને કે ભાઈ તમે મોરબીના? મેં કીધું હા. મને કે ત્યાં ઓનારત થઈ હતી? મેં કીધું હ. મને કે ભાઈ આ ઓનારતને અકસ્માતમાં શું ફેર? મેં કીધું એમાં એવું છે ને બેન, આમ તો તમારા હાવ કોઈ દી કૂવે પાણી ભરવા જાય નહીં, પણ કદાચ ભૂલમાં ગયા હોય અને કૂવામાં પડી જાય તે અકસ્માત કહેવાય, અને જીવતા બહાર નીકળે તે ઓનારત કહેવાય. આમાં લાંબો કાંઈ ફેર નથી કીધું. એટલે ઘણા અનુભવ મેં તમને કીધું ને. હમણાં એક ગામમાં પ્રોગ્રામ દેવા ગયા ને, આમ બસમાંથી ઉતર્યા, ત્યાં ચાર પાંચ જણા આવ્યા. મને કે સારું થયું તમે આવ્યા, પ્રોગ્રામ કરશું. મેં કીધું મારે સાંજે વ્યૂ જવાનું છે. મને કે અમારા ગામમાં ત્રણ દી બસ આવે છે ને, ત્રણ દી નથી આવતી. મેં કીધું ત્રણ દી તો રોકાવાનું પાકું. મને કે સુટકેસ લાવો ને પાણા હાથમાં લઈ લ્યો. મેં કીધું કાં? મને કે કૂતરું અડકાયું થયું છે. તો સુટકેસ છે ને દીદી ને પાણા મેં ઉપાડ્યા. તો મને જેટલા કૂતરા હામાં મળે અડકાય જ લાગે, તો હું તો પાણા પછાડતો જ ગયો ઠેઠુંથી. ત્યાં જઈને બેઠા એટલે મેં કીધું બાથરૂમ સંડાસ? મને કે બધી સગવડતા છે જાઓ. તો બાથરૂમમાં જતો હતો ને રાડ નાખી. મને કે ઊભા રહેજો. મેં કીધું કેમ? મને કે ત્યાં ભમરીએ ભોણ કર્યું છે ને, કાલે જ એક મહેમાનને ફાડી ખાધે. મેં કીધું અમારે તમારા ઘરમાં હરખાઈ ક્યાં સીધ નથી ખબર પડતી. તો રાતે વળી ચોખા ઘીનો શીરો કર્યો. તો મેં કીધું આપણે નિરાતે જમશું. તો જમવા બેઠા બાબો ભટ દઈને ભેગો બે ગયો. મેં કીધું બાબો? મને કે આપણો જ છે, મહેમાન ભેગો જ જમે છે. મેં કીધું બેહાડો. તો ગરદણી મારી અરે વાતો ચીડ્યા, પ્રોગ્રામ કઈ બાજુ હાલે છે ને, હમણાં તમે ક્યાં છો ને? તો છોકરો શીરો બધો ખાઈ ગયો. તો ગરદણી મને કે ખીચડી આવવા દેશો ને? મેં કીધું આપણા ભાગમાં એ જ છે ભાઈ, તું લિયો. તો મેં વળી એમાં મોટો ખાડો કર્યો. મેં કીધું એમ જો ઘી હરખી રીતે પૂરતા હોય તેમ. તો ગરદણી મને કે બહાર નીકળીને જ આવા ખાડા કરો છો કે ઘરે આવા કરો છો? આમાં આખું ઘર હમાય તો મેળ ખાય એમ નથી. એટલે મેં વળી બધું હરખું કર્યું એમ. એ બધું પૈતું ને હવારે બેઠો બેઠો બ્રશ કરતો હતો, તો ગમે એમ હોય સામે અગાશીમાં કોઈક બાપા ઉભેલા આકરા પાણી એમ ઊંચું બૂછું મોટીને, લાકડી ઉગામે ઘડીક બંદૂક તાકે મારી હામું જ આમ કરે. મને પરસેવ વળી ગયો એમ. મેં ગરદણીને બોલાવ્યા. મેં કીધું આમ કેમ કરે છે? મને કે ચિંતા જેવું નથી. મેં કીધું હું ચિંતા જેવું નથી, મારી સામે જ કરે છે. મને કે આઠ દી પહેલાં એને ઘેર મહેમાન આવ્યા હતા ને, એને આપણે માર્યા હતા, એટલી વાટ જ જોવે. હું સુટકેસ લેવાનો રોકાણો. મને કે બસ નહીં મળે. મેં કીધું હું હાલીને વિયો જઈશ, મને જ આવવા દે ભાઈ. એટલે મેં તમને કીધું ને, ઘણાય ભણેલા હોય પણ ગણેલા ન હોય. બે બામણના છોકરા, એમાં મોટો ભાઈ કાશીએ ભણવા ગયો, ભણીને આવ્યો એટલે નાનો ભાઈ ભણેલો નહીં પણ બુદ્ધિશાળી બહુ. તો કે બધું ભણાતો કે સંસ્કૃતમાં મોઢે રામાયણ છે, ભાગવત છે, આ છે તે છે. તો કે આ બાજુના ગામમાં કથા વાંચી આવતો સાચો કહેવા. તો ગામડામાં શું હોય, ચોરો હોય ને એ બધા બેઠા હોય, અને ચોરે બેઠા હોય એવી વાતો કરતા હોય. મેં તો નજરો નજર હાંભળ્યા છે, નકરીની પાસે જબો બીજો બદલવાનો હોય એમ, લેંઘાનો જોગ ન હોય, પણ એ બધી વાતો એવા કરતા હોય કે વડાપ્રધાન બહુ મૂંઝાણા છે, આ બધું નહીં હલવી હગે જોજે ને ભાઈ, નહીં હલવી હગે. લે નહીં હલવી હગે તને બોલાવશે, તું તો હલવી હગીશ ને નહીં. તું ભલા માણા ઘરના ચાર માણાનો વ્યવહાર નથી હલવી હકતો, ત્યાં દિલ્હી ક્યાં પહોંચ્યો ઠેઠ? તને બહુ ચિંતા થતી હોય છોકરાને ચડ્યું હારી સીવડાવી લે. પણ ઘણા આવા હોય એમ. હમણાં એક ભાઈ 50 ગ્રામ ગાંઠિયા ખાતા ખાતા મને કે આ રાત નહીં હાલે. મેં કીધું 50 ગ્રામમાં તારું શરીર નહીં આવે, તો ખાવાનું ક્યાં ખારું ગોતી લે ને, કર વેલો જીથરી ભેગો થાય છે. એટલે આવી આ બધી વાતો કરતા ત્યાં મારા જ પૂછ્યા કે શું છે, કે મારે કથા વાંચવી છે. એ કે કથા વાંચો એની યાર વાંધો નથી, પણ અમારા ગામનો નિયમ એવો છે કે તમે કથા વાંચો એટલે અમે અરેનામાં બોલશું. એ કે જો વાંચતા વાંચતા બોલતા બંધ કરાવી દઉં તો પૈસા દઈ, નકર મારીને કાઢી મૂકે. આ કે બોલે હવે આને આઠ દી સંસ્કૃતમાં વાંચી, પણ ઓલા થાકે જ નહીં, હરે નમા બોલ્યા જ કરે, મારીને કાઢી મૂકો. આ ઘરે આવ્યો એટલે નાનો ભાઈ કે હું જ આવું? તો કે તને તો વાંચતા નથી આવડતું. તો કે ન્યાય એવું જ હાલે. એટલે નાનો ભાઈ આવ્યો એટલે ગામવાળા કે શરતની ખબર છે ને? તો કે હા. તો કે કરી દો કથા ચાલુ. એટલે નાના ભાઈએ કથા ચાલુ કરી.
કે તત્રેવ ગંગા જમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી તાપી નર્મદા બધી નદીઓના જ નામ બોલે. પછી કે રામના બાપુજી ખીજાઈ ગયા કે વનમાં વ્યા જાઓ, રામ મીંડા જાવા એટલે લક્ષ્મણ મીંડા રોવાક, તમારે રોવાય નહીં, તમારે જવું તમે ઉપડો. સીતાજી કે સાસુજી પાસે રોવા મીંડા નહીં એટલે સાસુજી કે બેટા રોવાય નહીં, તમારે જવું તમે ઉપડો. પીતળી કે મુઠ્ઠી વાળીને દોડ્યા જતા હતા, ઈ જમ નામ રિક્ષાની એટલે રેકડી ભાડે કરાવી, રેકડી ભાડે કરાવી, એમાં મોટું જંગલ આવ્યું. રામ કે પાણીની બધી સગવડતા છે, આપણે અહીં રોકાઈ જાય. તરત કે એન્જિનિયરનો ઓર્ડર થયા એટલે બંગલા ચણાઈ ગયા. એ બંગલા ચણાણામાં સીતાજીએ આગળ એક મોટો બગીચો રાખ્યો. દરરોજ કે સવારમાં પંખીઓને ચણ નાખે. અમે એક દી કે ચકલાનું ટોળું ઉડ્યું ફરર ફરર, થોડીક વારમાં કે કબૂતરનું ટોળું ઉડ્યું ફરર 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 ફરર, અડધી કલાક હલાવ્યું ને કે અરે નમાલાય કે ફરર ફરર. આને એટલું જ જોતું હતું, આને કથા પૂરી કરી. પછી કે પ્રેમજીભાઈ તમે બોલ્યા હતા, પ્રાગજીભાઈ તમે બોલ્યા હતા કે જે બોલ્યા હોય આપણા પૈસા લાવો, આપણે ઘર ભેગા થઈએ. અને એક મહારાજને તો એવી ટેવ, કથા વાંચે એટલે બહેનો સામું જ જોયા કરે, ગામવાળા સામું જાણે કે આનું કરવું શું. તો કે બહેનોની વ્યવસ્થા બાલ્કનીમાં રાખો અને ભાઈઓની નીચે રાખો એમ. તો મહારાજ આવીને જોઈ લીધું, ઉપર બધા બેઠા છે. એટલે મહારાજે કથા ચાલુ કરી કે તત્રે ગંગા જમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી તાપી નર્મદા. પછી કે રાવણ સીતાજીને ઉપાડી ગયો, ઉપાડી ગયો એટલે હનુમાનજી વાંદરાવને લઈને લંકામાં ગયા. વાંદરાવ પછી કે લંકામાં ઓલા જાડેથી ઓલા જાડે, ઓલા જાડેથી ઓલા, અડધી કલાક ઊંચું જોઈને મંડાણો. ગામવાળા કહે તમારા હનુમાનજીને વાંદરાવને હેઠા ઉતારો, નકર અમારે તમને ઉતારવા પડશે. હમણાં એક ગામમાં તો બ્રાહ્મણે પાંચ ફેરા પહેરવી દીધા. આમ ઓલા કે પાંચ કા, તો અગિયાર રૂપિયા લાવો એક પાછો ફેરવી દઈએ. એમાં એક ગામમાં તો આમ પાંચ ફેરા ફેરવા ને, ત્યાં તરત વનના બાપુજી એવા. કે કેમ પાંચ ફેરા? એ કે એક ફેરો તમારે કન્યાન બાપુજી યાર સંબંધ છે ને એનો ફેરવો છે, અને એના પૈસા કાંઈ તમારી પાસે લેવાના નથી. કે તરત કન્યાન બાપુજીને બોલાવ્યા, એ કે કેમ આ પાંચ ફેરા ફેરવા હતા ભાઈને પૈસાની ચિંતા થાય છે. તો ઓલો લાકડી લઈને બહાર નીકળ્યો, એ કે કયો બોલે તમે, તને પંદર ફેરવી નાખો. એટલે મોંઘું મળે માનવી તો સસ્તું લેવાની કોશિશ કરાય નહીં, સસ્તું સરવાળે તો મોંઘું જ પડે એમ. સાત રૂપિયાના મોજા આવે અને સિત્તેર રૂપિયાના મોજા આવે, પણ સિત્તેર રૂપિયાના મોજા તમે દુકાને જ પહેરીને ઘેરે જ આવતી, આગળથી અંગૂઠા નીકળી ગયા અને પાછળથી પહેરી નીકળી ગયા. એક ભાઈ બૂટ લેવા ગયા, ચાર પાંચ જોડી પહેરીને પછી પોતાના ને પોતાને પહેરીને ગયા, બરોબર છે. તો કી તો તમે પહેરીને જ આવ્યા, તો કી હાલશે એમ. એક ભાઈના બૂટ ફાટ્યા, બાપ દાદાએ કોઈ દી પૈસા ખર્ચા ના લઈને એમાં બૂટ લેવાનું મન થયું. શું ભાવ? કે બસો રૂપિયા. કે કાંઈક તો ઓછું કરો. તો કે એમાં પૈસો ઓછો નહીં થાય. તો કે થીગડા મારવાનું? તો કે એ બે ત્રણ રૂપિયામાં પતી જશે. તો કે થીગડા જ મારી દો ને. થીગડા મરાવ્યા કેટલાક દયા લે, થોડુંક થયું થીગડા તૂટી ગયા. આને પછી થીગડા ફાવી ગયા, થોડુંક બુટ તૂટે ને થીગડા મરાવે, થોડુંક બુટ તૂટે ને થીગડા મરાવે. તો વાદળી નાખવાની ક્યાંય જગ્યા નહીં, વોલીબોલ જેવા બુટ થઈ ગયા. અજાણી શેરીમાં જાય કૂતરા મંડે ભાગવા, માણસો બધા વિચાર કરે કે આવી કઈ કંપનીએ કાઢ્યા નથી, આવી કઈ રમતમાં વપરાતા નથી, ક્યાંથી ઉપાડી એવું. પણ પૂછાય તો નહીં, મગજ બહુ ગરમ, પાંચસોનું બૂટ માથામાં આવે તો માથું તોડી નાખે. એમાં એક દી અજાણી શેરીમાં ગયા ને ઠેબે ચડ્યા, પીડા ઊંધેકા ને હેઠા, તો કૂતરા મીંદા ફરતા રાહડા લેવા. એટલે આને એમ થયું કે આ કૂતરા આગા નહીં જાય, એટલે કાઢ્યું પાંચેરિયું અને કર્યો ઘા. આવે ઘા કરતા જ કરાઈ ગયો, પણ વંડીની ઓલી કોરસી તો પડખે જાન આવેલી, દાળના તપેલા ખુલ્લા ઉકળે ને બ્રાહ્મણ ચશ્મા કાઢીને તમાકુ ચોળે. એસએસસીમાં નપાસ થયેલો વિદ્યાર્થી જેમ ડેમમાં ઠેકડો મારે ને એમાં દાળમાં બૂટે ઠેકડો માર્યો સીધો, ત્રણસો માણા દાય હમાઈ જાય બૂટ. પેલા તો શું છે, એસએસસીના રિઝલ્ટ આવતા નથી, ડેમ ઉપર ચોકીદાર રાખી દેવા પડતા કોઈ આપઘાત ન કરે, હવે તેવું નથી થતું.
એમાં ચોકીદાર રાખેલો ને એમાં વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો. ચોકીદારે કીધું કે એસએસસીમાં ફેલ થયા, કોઈ ઠેકડો નથી મારવાનો. બોલો કે હું તો બીકોમમાં છો. કે તો ઠપકર. એટલે આવી રીતે દાળમાં બૂટાવ્યા ત્યાં થોડીક વારમાં ગરધણી આવ્યા કે દાળને કેટલી વાર છે. એટલે બ્રાહ્મણે તરત ચશ્મા ચડાવ્યા. હવે આ ચશ્માના નંબર કઢાવવા ગયો તો ગામ બહાર દવાખાનું યોગી જાય, યોગી કોઈ ન જાય, આવવા દવાખાનું. એમાં ભાઈએ નંબર કઢાવવા ગયા તો ડૉક્ટર સાહેબ કે ચાર ચાર જણા શું ચાલ્યા આવો છો? તો કે ચાર નથી સાહેબ, હું એક જ છું, તમે હરગી રીતે જોવો. ડૉક્ટરને ચાર ચાર દેખાય એવા ડૉક્ટરના નંબર કાઢી દીધા. પછી ક્યાં 25 રૂપિયાવાળા ચશ્મા કે આપણે ન પોહાય, 20 વાળા કે ન પોહાય. ઓલો કે આપણી પાસે બીજા છે જ નહીં, તમારે કેટલાવાળા જોઈશ? એ કે 2 રૂપિયાવાળા હોય તો હાલે. તો ભાઈ કે ગુજરી ભેગો થા, લાવું પડ્યો ગુજરી બાજુ. તો જીથરા બાબા જેવો ગાયલો આવતો હતો, રેકડીના 2 વ્હીલ હતા ને 2 નંબળે. એ કે તમારી પાસે ચશ્મા છે? તો કે ઉભારીઓ જોઈ દો. તેણે વળી 4-5 ડબ્બા ફેરવીને ગોળ કાઢ્યા, એક બાજુ સિંદરી ને એક બાજુ દાંડીઓને. એ કે આનો શું ભાવ? કે 2 રૂપિયા. કે લાવો લાવો. પણ પહેર્યા પછી બધું મોટું મોટું જ દેખાય. તો પહેરીને સીધો ગામમાં ફરવા નીકળી ગયો. ગામનું આવી બીનું હશે. તો વેપારી આમ દુકાન ખોલીને અગરબત્તી ફેરવતા હતા ત્યાં ભાઈ ઊભા રહ્યા. શું કે ફુગાના ભાવ રાખ્યા છે? ઓલો કે ભાઈ મારે નથી વેચવા જવા દેને. તો કે બોણી કરાવું છું ને? તો કે ફુગા નથી, દ્રાક્ષના ઝુમખા લટકે છે ને, તું હાલતો થાય. પછી એને એમ થયું કે બિપિનભાઈના લગ્ન થયા છે ને ભાભીને જોયા નથી, તાલ ન્યા જાઓ. તો બિપિનભાઈ કિનિક શેમ્પુથી નાતા હતા ને ભાભી ખાઈટે એ જ કે ના એને બાયણું ખખડાયું બિપિન. એટલે ભાભી તરત બાયણું ખોલવા આવ્યા. ત્યાં તો આ પગમાં પડી ગયો. લે કે બા તમે કે દીએ? બિપિન તો કેતોય નથી. પણ ઓલો શેમ્પુ હતો બાર, બા નથી મારી બાયડી છે બાપા, તું આ ચશ્મા બદલાવી નાખ. હવે આવા ચશ્મા પહેરીને એણે દાળમાં જોયું ત્યાં કોકમ દેખાણું. તો કે આ કોકમ ગળી જવા દે. હવે આ 5 કિલોનું કોકમ એના બાપુજી હવે ખાત છૂલે ચડે તો એ ગળે મતું જ નહીં. દાળ મીંડી ઉકળવા પડું, ઓલું કોકમ બધીએ સેન્ટર મજાટા મારે. હાણસીથી બહાર કાઢ્યું તે ગરદણી બેસું જ થઈને પડી ગયા. 4-5 જાની એવા પાણી બાણી છાંટ્યું. શું છે કે આમાં કોકનું બૂટ આવી ગયું? ઓલા ભાઈ આસમાન એક બૂટ ને આવ્યા. એ કે આપણું બૂટા બાજુ આવ્યું છે? એ કે તમારી જ માથા ઘૂંટાલે. એટલે મીંડા મારવા ભાઈ મારો માં હું તો 3-3 રૂપિયા થીગડા દેવરાવું છું. એ કાંઈ ન લઈ ગયા. જરો મને દાળ બગાડી ભરો 500 રૂપિયા. 500 ભર્યા. આને એમ થયું પચીના બૂટ જરાક આગા થાય ને 500ની અડે, આના કરતા સ્લીપર લઈ લેવા હારા. તો ફળી એમ બેઠા હતા ને ઘાકી. તો રોડ ઉપર જમાદાર આવેલા જાય, ખુલ્લી ટાઈલ ઝગમગારા દે ને 1-2 પોલીસવાળા ભેગા ને ભળ માથામાં આવ્યું. તો લોહીની ધાર. સાહેબ કે તપાસ કરો બૂટ કોના છે. કે સાહેબ જીવાભાઈના. કે નાખો જીપમાં. એ લઈ ગયા પોલીસ ચોકી ન્યા મીંડા દેવા. કે સાહેબ મારો માં દાળવાળાને ચૂકવીને આવેલો આવું છું. એ કાંઈ ન હાલે. કે સાહેબને વાગી ગયું છે, 500 દેવો, અમે અંદર અંદર સમજી લેશું. 1000માં પીડ્યા. આકિયાને પટારામાં રાખવા, ભેગા હોવરાવા, આનું કરવું હું. આ જરાક આઘા થાય ને 500ની અડે. બીજે દી હવારમાં ભાઈબંધનું દૂરબીન લઈને ગયા ડેમે. પહેલાં પહેલાં જોયું કોઈ તરતું તલવારની પ્રેક્ટિસ કરતું મરેલું જીવજંતુ, વળી કોકના માથામાં આવે તો ઉપાધિ એમ. તો પાણી હાવ ચોખ્ખું હતું ભગવાનનું નામ લઈને કીરો ગા. તો બીજે દી હવારમાં મીંડા બેડા ખખડવા. મંજુલાબેન તમારામાં પાણી આવે છે? કે ના મંગલાબેન મારી નથી આવતું. કંકુબેન તમારે? તો કે ના કોઈના નળમાં પાણી જ ન આવે. તો મ્યુનિસિપાલિટીને મીંડા ફોન થવા, વોટર સપ્લાય કેમ બંધ છે? તો 15 ફીટરિયા હાવ નવરા બેઠા, તેના ધંધે લગાડ્યા રોડે, રોડ ખોદી નાખ્યા. કંઈક વાંધો હોય તો જડે ને. તો 2 જણા નાક જાળીને તળાવમાં ગયા. તો મોટામાં મોટો ફૂટવાલ હતો એમાંના 2 બૂટ હલવાઈને પીડ્યા હતા. બૂટ લઈને બહાર આવ્યા ત્યાં જમાદાર ને મહારાજ 2 ઓળખે. કા તો જીવાભાઈ ને કાઠિયાવાડ અને ગુજરાત તમે જોયું તો ભાષામાં એટલો બધો ફેર છે. અને કાઠિયાવાડની ભાષા જે છે એટલી બધી મીઠાશવાળી છે. તમે જોજો ગુજરાતનો કોકને લાફો મારે તે કેવી રીતે બોલે કે કાનને બુચ્છ જાળે લાફો મારે તેવો તો પહેલો પડી ગયો.
તમને લાગે નહીં કે ભાઈ માર્યું છે, તમને એમ થાય કે ભાઈને કોકે દીધી લાગે છે. બાકી આપણો કાઠિયાવાડી હોય ઝાલાવાડી, કોકને લાફો મારે કેવી રીતે બોલે કે હોય ઝાટકીને એક દીધી તો હું હેઠો, તમને લાગે કે ના ના વાગ્યું છે. હું હમણાં મુંબઈ પ્રોગ્રામ દેવા ગયો, એક ત્યાં એક ભાઈ મને ભટકાણા, મને કે તમારે કાઠિયાવાડમાં બહુ રહેલો છું. મેં કીધું રહેલા છો વાત સાચી, પણ અમુક શબ્દો અમુક ભાષા અમારી એવી છે એ તમને ન આવડે. મને કે ના ના કોઈ બી પૂછો. મેં કીધું એ ન આવડે, એના માટે કાઠિયાવાડમાં જન્મ લેવો પડે. મને કે ના પૂછો. મેં કીધું ગોળો ફૂટી જાય એના અડધા ભાગને હું કે લખે. અડધી કલાક વિચાર કર્યો, પરસે વળી ગયો. પછી મને કે આધા ગોલા. મેં કીધું કોડો થામા એને ઠીબડી કે નહીં તને ન આવડે. પેલાના કરતા હાવ સમય, મેં તમને કીધું ને પેલા જોજો બાપા કેવા હતા. બાનો પા ભાગ જેટલો બાપાનો પ્રેમ હોય, કોક દી સરવાળો કરી જોજો કે બા કદાચ ખીજાય ને આપણે રિહાઈને વિયા જાય તી ગોતો આવે, પણ બાપાએ લાફો માર્યો હોય તો એ અઢાર દી હોય તી મૂસું મળીને આપણી સામે ડોળા કેટા કરે. એમાં હું આપણે મોટો ગુનો કરી નાખ્યો. એ બાપામાંથી હવે પપ્પા થયો એટલે પાનોય પા. આ જમાનામાં બધી વસ્તુના ભાવ વધ્યા છે, પણ બાપાના ભાવ હાવ ખાડે ગયા છે. અને પેલા તો શું છે, શિવાજીના અને એના આલેડા ગવાતા એટલે છોકરા એના જેવા થતા. અને અમને તો ઘણા એમ કહે કે આ શિવાજીના આલેડામાં કંઈક ફેરફાર કરો ને મજા નથી આવતી. મેં કીધું એના જેવો કોઈક જન્મે તો કહેજો એમ. શિવાજી તો ડુંગરાઓમાં જન્મ એટલે કવિએ લખી નાખ્યું ડર ડુંગરા ડોલે. અટાણે લગભગ હોસ્પિટલમાં જન્મેશ, કાંઈ હોસ્પિટલ ડોલે નહીં, નર્સો આગી પાછી થતી હોય જીવશે કેમ. હવે નો જીવે તો ગોલો. છઠિયું પહેરીને ઘરે પહોંચે ત્યાં છવી ડૉક્ટરના સન્નાવા તેના ખિસ્સામાં પીડ્યા હોય, કયો ક્યાં રહીએ છે. અને થોડોક માંદો પડે તો ત્યાં દૂધ બંધ કરાવી દો. તો કે શું પાછું કે અમૂલ સ્પ્રે પાવાળું રહેશે. એ ભેળસેળિયા દૂધ પાય, પછી છોકરો મોટો થાય એટલે મા બાપ એમ કહે કે અમારું કયું માનતો નથી. પણ એ શું કામ માને, તમારું દૂધ પીને મોટો થયો છે. એ ડેરીનું દૂધ પીને મોટો થયો એટલે હવારમાં લાઇનમાં ઊભો હોય અમારી કોથળી રાખજો. એટલે માણામાં શું છે, પાણી નથી રહ્યું એમ. હીરો જો પાણીવાળો હોય તેને કોહિનૂર કહેવાય, એલેક્ઝાન્ડર કહેવાય, જે કહેવાતું હોય. બાકી આ પાવલીના 50 ગ્રામ આવે તોરણ બનાવવાના, એની કોઈ કિંમત નહીં એમ. એમ સુરવીર જો પાણીવાળો હતી 5-5 ઓછા કરીને પછી શહીદ થઈ જાય, બાકી જિંદાબાદ જિંદાબાદ કરીને ધરાહાર ધકેલો હોય, એ લડે નહીં, લડવા દે નહીં, પચીને પાછા લેતો ગાલો નિયમ બનાવી નાખશે. એમ ઘોડું જો પાણીવાળું હોય 50-50 ગાઉના પલ્લા કરીને પાછું ઘેરે પહોંચાડે, બાકી આ સ્ટેશનથી ગામના ફેરા કરતા હોય ઘોડા ગાડીવાળા, આપણે જોજો અહીં ઝવેરી બજારમાં ઊભા હોય આંખું બંધ કરીને ચીપડા વળી ગયા હોય, એ 12 કિલોનું ઘોડું હોય ને 1.5 કિલો તો બગા ચોટી હોય અને માથે બી ત્યાં માંડે પાછું હાલવા. હવે એ બાજુ તો લાવીશ આમ આગળ લાઈન ને હાલે, પણ હાલે નહીં. માથે બે હું તો પાડે પોડા પાઘડી ઉતારી પગે લાગુ ઘર ભેગો કરી ઘોડા, આવા ઘોડા નહીં. એક ભાઈ મને કહે મારું ઘોડું દુકારવરમાં લીલું જ કાંઈ હુકું કાંઈ ખાતું નહીં. મેં કીધું લીલા કાચના ચશ્મા પહેરાવી દે. તો લીલા કાચના ચશ્મા પહેરાવે બધું મીંડો ખાવા, ટેલિફોનના થાંભલા જોવે તો ઈ આવે. મને કે આનું શું કરું. મેં કીધું એક વાર આમ નામ કાઢ નાખ. એટલે માણા જેમ અપલખણા થાય ને એમ ઘોડાએ અપલખણા થાય. અમારે મુંબઈ પ્રોગ્રામ ને કલાકારો બધા રાજકોટ, તો મને કે તમે જાઓ ત્યાં લેતા જાજો. મેં કીધું બોલે. તો રાજકોટ ઉતરો તો રિક્ષા બિક્ષાની કંઈક ગળતા લેશે ગમે એમ હોય, તો મેં ઘોડા ગાડી ભાડે કરાવી. તો મને કે ક્યાં જાઉં કલાકાર. મેં જંકશનમાં લઈ લ્યો ને, તેણે બે બોર્ડ બાંધ્યા. મેં કીધું આપણો પ્રોગ્રામ આ નથી. મને કે બેહો બેહો, બેટરી લેવા છેડા બેડા જોઈડા. મેં કીધું તો હલો હલો કરવા. મેં કીધું એટલે આપણો પ્રોગ્રામ આ નથી. મને કે માઇક હાથમાં લઈ લ્યો. મેં તો લીધું. મને કે કયો આજ રાત્રે. મેં કીધું આજ રાત્રે. મને કે કયો જાહેર સભા. મેં કીધું જાહેર સભા ને ઘોડું થયું હાલતું. મેં કીધું આમ કામ. મને કે ચૂંટણી મજા લે છે, અમે ફેરા કરતા જ નથી કે આવું બોલો તો હાલે. અને ઘણા માણા એવા હોય એમ ચૂંટણીમાં જ હાલે. હમણાં એક માજીએ ભગવાનને કાગળ લખ્યો, ભગવાનમાં બહુ માને ને એમાં ભગવાનને કાગળ લખ્યો પરમ કૃપારૂ પરમાત્મા, અને માલુમ થાય કે મારા છોકરા મને કાંઈ મોકલતા નથી તો 1000 રૂપિયા મોકલવા મહેરબાની કરશો. અને સ્વર્ગલોકનું સરનામું કરીને નાખ્યો પોસ્ટમાં, તો પોસ્ટવાળા આખું ગામ ફરી વળ્યા, પણ ક્યાંય સરનામું જ ન જડે. હાજે સાહેબને વાત કરી, ભાઈ આ સરનામું ક્યાંય મળતું નથી. તો સાહેબે જોયું તેમાં લખ્યું હતું પરમ કૃપારૂ પરમાત્માન સ્વર્ગલોકને,
સાહેબે સાંજે સ્ટાફને ભેગો કર્યો કે ભાઈ માજી કોક ભગવાનમાં માને છે અને ભગવાનને કાગળ લખ્યો છે આપણે બધા થોડા થોડા પૈસા કાઢીને માજીને મની ઓર્ડર કરી દઈએ 1000 રૂપિયા જેવું કંઈ મગાવ્યું છે તો બધાએ થોડા થોડા પૈસા કાઢ્યા 800 રૂપિયા જેવું થયું માજીને કર્યું મની ઓર્ડર પછી બધાએ વાટ જોયે કે આભારનો કાગળ આજ આવશે કાલ આવશે એમાં એક દી આવ્યો સ્વર્ગલોકના સરનામાવાળો તો હાજે મોટા સાહેબ ખુરશી ઉપર બેસી ગયા ને સ્ટાફ બધો નીચે ખોલીને મીંડા વાંચવા તેમાં લખ્યું હતું પરમ કૃપારૂપ પરમાત્માને માલુમ થાય કે તમે જે 8000 રૂપિયા મોકલા એ મને મળી ગયા છે પણ 200 રૂપિયા મારા રોયા પોસ્ટ ઓફિસવાળા ખાઈ ગયા અને પોસ્ટમાં એવી ઉપાધિઓ અમારા એરિયામાં મોરબીમાં પોસ્ટનો ડબ્બો જ નહોતો તો 4-5 જણા મારી પાસે આવ્યા મને કે સાહેબને વાત કરીને જો ડબ્બો મૂકી જાય ને તો ટપાલ નાખવાની સગવડતા થઈ જાય તો અમે વળી પોસ્ટ માસ્તર પાસે ગયા મેં કીધું ભાઈ ચંદ્રશેખર પંડ્યા નાનો કલાકાર છું ને અમારા એરિયામાં પોસ્ટના ડબ્બાની બહુ જરૂર છે જો મૂકી જાઓ સારું એમ તો વાત ધ્યાનમાં આવી બીજે ડબ્બો લઈને આવ્યા 4-35 ને 5-45 આવું બધું લખેલું ને મને કે ક્યાં ખોડું મેં કીધું આપણે કોકની ભીતનું જ ન કહેવાય એમ મેં કીધું આપણે બાયણા ઉપર ખોડી દઈએ ને તો એ તો ડબ્બો ખોડીને વી ગયા પછી હું 4-5 દિનના પ્રોગ્રામમાં ગયો હતો ને એક દી સવારે બેઠો બેઠો બ્રશ કરતો ત્યાં એક બાપા આવ્યા મને કે ગગા કાઢી ગયા ઘરમાં કોઈ બીમાર જેવું છે ને તે થોડીક વારમાં બીજા માજી આવ્યા મને કે ગગા કાઢી ગયા પછી મને ખબર પડી કે આ ટપાલનું કહે છે આઠ દી પછી મારે પોસ્ટવાળાને કહેવું પડ્યું કે ભાઈ તું આ ડબ્બો અહીંથી કાઢી જાય આ કાઢી ગયા કાઢી ગયા ન પોવાય એટલે આપણી ગુજરાતી ભાષા મેં તમને કીધું ને એવી છે અમારે કલાકારોને હમણાં જમવાનું અને બેઠા જમવા તમે જોજો થાળીમાં આવે ને પછી ઘણાય ને એવી ટેવો આજુબાજુવાળાનું જોવે જ નહીં એમ દહ લાડવા ખાઈ જાય ને પછી કે મિષ્ટાન તો બોટું ભાંગી નાખ્યું ઘર ધણીને તો ભાંગી નાખે વાંય કાંઈ રહેવા દીધું નહીં મારી ઘરે એક મહેમાન આવ્યા મને કે હું એક જ વાર થાળીમાં જ નાખું છું મેં કીધું સારું કહેવાય ભોજનને ઘટાડો ને ભજનને વધારો અને ખરેખર એણે એક જ વાર થાળીમાં હાથ નાખ્યો પણ 15 રોટલી ઉપાડી સીધી બે વાટકા અંદર શાક નાખીને મને કહે હવે હું હાથ નહીં નાખું મેં કીધું હવે નાખો તો કોણીએ જ કાપી નાખવા પડે તમે અમારા ઘરમાં ખાધું નથી ખાતર પાડ્યું જ કીધું એટલે અમારે કલાકારોને જમવાનું ને બેઠા જમવા એમાં બાજુવાળા ભાઈને આવ્યા બટેટાવાળા તો આવ્યા ભેગા સીધા નાખ્યા મોઢા તો ઓલા એટલા બધા ઉનાને તો ચોટલી આમ ખીતો થઈ ગયો નાકની દાંડી લાલ થઈ ગઈ ને આંખમાંથી મીંડા પાણી જવાનું ત્યાં ગરધણી નીકળ્યા કે કેમ રહો છો તો કે મારા બાપુજી યાદ આવી ગયા તો કે આ ખાતા ખાતા કાંઈ યાદ આવ્યા તો કે એને બટેટાવાળા બહુ ભાવતા ગરધણી કે સાચી વાત છે આપણા સ્વજનોને ભાવતું આપણી થાળીમાં આવે એટલે યાદ આવે એમ કરતાં કરતાં એણે મોઢામાં નાખ્યું ભાઈ ત્યાં તો એની ચોટલી ખીતો નાકની દાંડી લાલ થઈ ગઈ ને બોલો કે તમે ક્યાં રોવા માંડ્યા તો કે મને તારા બાપુજી યાદ આવ્યા તો કે મારા બાપુજીને તમે કોઈ દી જોયા નથી તો કે આ તારી જેવા ખપાટું જેવા મૂકતા જાય છે ને એટલે યાદ કરવા પડે આ કોડા કહેતો નથી આ ગરમ છે 5 મહિના વચ્ચે તે મને બહુ રહ્યું હોય એટલે ઘણાય કટબુનીના ઠળિયા જેવા હોય કટબુનીનો ઠળિયો એટલે આ બહુ ચોખવટ નહીં કરવી પડે પણ એક આંગળીએ ચોટો હોય ત્યાંથી ઉખરોલ બીજી આંગળી ચોટે ન્યાથી ઉખરોલ ત્રીજી આંગળે ચોટે ને ખીજમાં ખીજમાં ઘા કરવા જાવ તો કોણીએ ચોટી જાય બસ સ્ટેન્ડમાં એક ભાઈને મારે પૂછાઈ ગયું મેં કીધું આપ શેમાં સર્વિસ કરો છો મને કે એશિયા ખંડના ઉત્તર ગોળાર્ધમાં ભારત નામનો દેશ આવેલો છે મેં કીધું આ મને કે એના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના પીપળી ગામે મને કે હું માસ્તર છું અહીંયા ભાગ્યા એમ કે ને કે હું માસ્તર છું આપણને પરસેવ વળી જાય કાનો મોટો કયો હોદો હશે એમ બસમાં મને એક કાકા ભટકાણા મને કે ભાઈ આ મોંઘવારી મેં કીધું હા સાચી વાત છે મને કે એમાં દીકરાના લગ્ન કર્યા કોના મેં કીધું દીકરાના એમ કહું ને તે આગળ વધે નહીં મને કે રૂપિયા 5000નો ખર્ચો થયો કેટલા એટલે મેં કીધું 5000નો મને કે 300 રૂપિયા સૂટના તમે દેવા આવ્યા હતા 300 જ કે સૂટના થયા કેટલા થયા એટલે મેં કીધું 5300 મને કે આ 200 રૂપિયા પરચુરણ ખર્ચ કાનો ગણો મેં વિચાર કર્યો નહીં કંકોત્રી નહીં કાગળ અને લેવા દેવા વિને કેમ માથે આવી પી એટલે મેં કીધું 9000 મને કે એટલા બધા ન હોય મેં કીધું 9000 આપણા જમા રાખો ને જેમ જરૂર પડે એમ વાપરી જાઓ
મને કે હું તમને જવાબ દઉં એમ તો તમે મેં કીધું મારી મીંડા હામાં થવાની કે ગામડામાં મદારી રમવા આવી કેવી રીતે બોલે ને કેવી રીતે વગાડે એમાં જો તમે બધા સામે જવાબ દેશો તો વધારે મજા આવશે કે ગામડામાં મદારી આવે એ કેવી રીતે બોલે ને કેવી રીતે વગાડે એમ પહેલાં વહેલાં આમ શરૂ કરે કે બધા છોકરાઓ ભેગા થઈ જાય પછી કે છોકરાઓ તમારે નાગને જોવો છે કયો આ બીક લઈ લાગે ને ભાગી નહીં જાઓ ને એક એક તાલી બજાવી દે હા ભારે પાકા પછી ઓલા ડાબલા કાઢ્યા આ જમકુબેનનો આ ગગડીબેનનો આ મંગળાબેનનો પછી આમ ખિસ્સામાં પૈસો કાઢે આ પૈસો દીધો છે ગગડીબેનને નીકળશે જમનાબેન પાસેથી બધાય છોકરા એક એક તાલી બજાવી દે હા ભારે પાકા પછી આમ થેલી માથ નાખે આમ ઊભો રે અને ગુજરાતના લોકો કાબરચિત્રી કહે છે મહારાષ્ટ્રના લોકો ભેડભીંગડીને કાઠિયાવાડના લોકો નાગણી કહે છે આ જાનવર જેને કહેડે ને એ પાવડું પાણી ન માગે બોલો ખાઈ જાઓ ગળી જાઓ મરી જાઓ તમારે ક્યાં નાવા જવું પછી આમ ખિસ્સામાં પૈસો કાઢે આમ રાજેશ ખન્ના ફૂંક મારો થૂકવાનું નથી ફૂંક મારો હા ભારે પાકા કાલી કલકત્તા વાલી તેરી સેવા કરે હેમા માલીની હોફ એકના બે તમે કહેશો લે મદારી તું તો એકના બે બનાવી દેશ પણ આમ જો એકના બે બની જાય ને તો તો બંગલા ચડીને બેસી ગયો હતો પણ આ તો પેટ માટે કરવું પડે છે હવે બધાય છોકરા પોતાના ખિસ્સા સંભાળો પાઈ પૈસો નાગ બાપાને ધરો નકર રાતે સપનામાં આવશે ન હોય તો ઘેરે લેવાની જરૂર નથી અટાણા જમાનો ફરી ગયો છે માણા ધર્મનું નામ પડેલ ભાગવા માંડે આંકડાનું નામ પડેલ ગોડડા વેચી નાખે સમજી ગયા ને મારા વાળા હા આ બધા છોકરા એક એક તાલી બજાવ એટલું જાનવર બતાવી દો હા ભારે પાકા પછી કે કાળો કાઢું કે કાબરો મરેલો કે જીવતો દેશી કે પરદેશી પૂછડા વગરનો કે માંડો હા હવે બધાય છોકરા કે નાગ બાપાને દર્શન કરીને એક એક લોટનું છાલિયું ભરી આવો એટલે ઘોર ખોદિયા નાગનો ખેલ બતાવું આવે એટલે કે કાલવા જ જવા દે હમણાં હું જૂનાગઢના બસ સ્ટેન્ડમાં ઊભેલો ને એક બેન આવ્યો બાબો તળીને તો ઇન્કવાયરીને બારીમાં જઈને કે ભૂત જવાની ગાડી ક્યારે ઉપડે તો અંદરથી સાહેબે કીધું 12 વાગ્યા તો બેને વળી બીજી વાર પૂછ્યું કે સાહેબ ગાડી તો કે કીધું ને 12 વાગ્યા તો બેને વળી ત્રીજી વાર પૂછ્યું કે સાહેબ ગાડી તો કે જાવ ને 12 વાગ્યા મારેથી ન રહેવાનું એટલે બેનને બોલાવ્યા મેં તમે જ કોઈ માણસો ઓલો બિચારો ત્રણ ત્રણ વાર જવાબ દે તો હું કામ પૂછાપૂછ કરો છો મને કે બીજું તો કાંઈ નહીં ભાઈ પણ કે સાહેબ બોલે છે ને કે મારો બાબો સારો રહી જાય છે તો એ મને એક વાતનું બહુ દુઃખ થયું કે 7-8 હજારના પગારદારના આવા જ ઉપયોગ થતા હોય છે છોકરા સાના રાખવાના પણ ઘણાય ના આખી જિંદગીના ધંધા જેવા હોય એમ અમારા મોરબીમાં ઓનર થયું તો એક શેઠ આવ્યા ગાડી લઈને ગાડી રસ્તામાં ખૂંચી ગઈ નીચે ઉતરીને નજર કરી એક બે જુવાનિયા ઊભા હતા અને બોલાવ્યા કે ભાઈ જરાક ગાડી કઢાવો ને ગાડી કઢાવી શેઠ બહુ ખુશ થઈ ગયા 50 રૂપિયાનું ઇનામ દીધું પછી કે શું ધંધો કરો છો તો ક્યાં જ ક્યાં એટલે કે અમે ગારો કરીને આખો દી ગાડી જ કાઢી છીએ આ વાત કે કેટલા ઇનામ લઈ લીધા એટલે ઘણાય ના આખી જિંદગીના ધંધા જેવા હોય એમ ગારો કરે ને ગાડીઓ કાઢે ને એમને એમ સીટી ફાટી જાય કુંડલના બસ સ્ટેન્ડમાં એક ભાઈ પ્લેટ તમે ખાતા હો ને એક મારા માટે લઈ આવો તો થોડીક વારમાં ધોયેલ મોળા જેવો પાછો આવ્યો 5 રૂપિયા મને પાછા દીધા મેં કીધું કા મને કે એક જ પ્લેટ હતી ને ભાઈ કે હું ખાઈ ગયો મેં કીધું 10 રૂપિયા મેં તને ખાવા જ દીધા ને મને કે પણ તમારે છૂટા થઈ ગયા ને એવા છૂટાની આપણે શું જરૂર હોય એમ એટલે અમને એટલા બધા અનુભવ થાય મેં તમને વાત કરી ને એટલે શું છે કલાકારોના અટાણે રાફડા ફાટ્યા છે એક ભાઈ તો આમ સિંદરા ઉપર સિંદરું ટીંગાવાની તૈયારીમાં ત્યાં બીજો આવ્યો કે ભલા માણસ શું કામ આપઘાત કરસ એ કે હું કલાકાર છું મને કોઈ સાંભળતું નથી બોલો કે હું બેઠો છું ને વીવરો તમતર થવા દે ગઝલ ભજન લોકગીત રાખડા આખું બંધ કરીને કે ઠપકાર તો ઓલા આખું બંધ કરીને બે ગીત ગાયા અને આખું ખોલી ત્યાં સાંભળવાળો લટકતો હતો એ કે આના કરતા મરી જવું સારું એમ મારો ભાઈબંધ એક શેર શાયરી લખવા માંડ્યો મેં કીધું ભાઈ આમાં મગજ જોઈ તારું કામ નહીં મને કે ના ના
અમદાવાદમાં મુસાયરો છે ને, તમારે આવવાનું જ છે. તો હું તો ગયો ભાઈ, તો એનો વારો આવ્યો, તેણે શરૂ કર્યું કે ઉનકી ગલી કેમ કરીને ઊભો રહી ગયો. તો ઓલા કે દુબારા દુબારા, તે તો જોર જોરથી મંડાણો કે ઉનકી ગલી કી સફેદ દીવારો પર. એટલે મને એમ થયું કે લખે છે થારું. એટલે મેં કીધું ઈરશાદ ઈરશાદ, ત્યાં તો એ મોજમાં આવી ગયો કે ઉનકી ગલી કી સફેદ દીવારો પર લિખા થા. એટલે બધા કે ક્યાં, તો કે યહાં ગંદકી કરના મના હૈ. અરે તારી ભલી થાય આના હાટું તેમને બે આઈડિયા. અમારા બાજુમાં એક બેનની બેબી સંગીત શીખે છે, મારેથી વળી હમણાં પૂછાઈ ગયું. મેં કીધું બેને સંગીતમાં કેટલી પ્રગતિ કરી. મને કે બાજુવાળા અડધી કિંમતે મકાન વેચીને વ્યા ગયા એમ. એટલે હવે એક આઈટમ હું બતાવી દઉં. બાળ મંદિરમાં નાના છોકરા વાર્તા કેવી રીતે કરે, અડધા હૂતા હોય ને અડધા નાસ્તો કરતા હોય ને, એમાં બેન બિચારા કંટાળે એટલે બધા એક રૂમમાં ભેગા કરે. પછી કે મેહુલ બેટા તને વાર્તા આવડે છે, એટલે આમ ઊભો થાય. હા બેન કહો. તો કે આ બેટા કે એક વાત છે ને બેન, આ જો ચક્કો હતો ને પછી ખીચડી કરી, ખીચડી કરીને તો પાણી નહોતું બેન, પાણી નહોતું ને તો પાણી ભરવા ગયા, પાણી ભરવા ગયા ને તો ઓલો દાંત કાઢે. એટલે ઓલી બેન કે દાંત કોઈ નહીં કાઢવાનું. તો પાણી ભરવા ગયા ને તો ખાઈ ગયો કૂતરો. કઈ કૂતરા નથી ખાધી, એ તો ચક્કો જ ખાઈ ગયો. તો બેન હું ઘણી વાર એવું કરું, ઘરમાં કોઈ ન હોય ને તો ખાઈ જાઓ. પછી ચક્કી બેન તો આવ્યો ને તો કે બાયણું ખોલો, તો કે મારી આંખું દુખે છે. તો પાટું માર્યો ને તો બાયણા તૂટી ગયા બેન, તૂટી ગયા ને તો કે કોણે ખાધી ખીચડી, તો કે મેં ક્યાં ખાધી, રાજાનો કૂતરો ખાઈ ગયો. તો રાજાજી ગરમ થયા ને બેન, અવડી અવડી બંદૂક કાળા મોકલો, એ કે બોલાવ કૂતરા. કૂતરાને બોલાવ્યો ને પેટ ચીરું તો લાડવા નડે દયા. પછી રાજાજી ગરમ થયો, એ કે ચકાન બોલો, ચકાન બોલાવ્યો ને બેન પેટ ચીરું ને તો ખીચડી લાંદો. એ કે આને નાખો કૂવા, કૂવામાં નાખો ને તો કોકભાઈ કે કાટ દઉં, તો કે કાઢ દઉં. પછી ખાધું પીધું રાજ કર્યું, જીઓ તો કે જીઓ. હવે અંતમાં એટલું કહી દઉં કે અરમાન જિંદગીના પૂરા થાય તો પણ ઘણું છે, બે ત્રણ પણ કામ સારા થાય તો ઘણું છે, વધુ નથી અબડકા હવે જિંદગીમાં, ઇજ્જતનું કફન ઓરડીને મરાય તો પણ ઘણું છે. જય હિન્દ. એ હા મળો રે હા.